ऑफ वडोदरा। घरफोड़ चोरी वाहन चोरी जेवा गुनाओने अंजाम आपता कुख्यात सिकलीगर गैंगना सभ्यने झड़पी पाड़ी वडोदरा शहर ग्राम्य तथा जिल्लाना कुल 11 गुनाओनो भेद वडोदरा ग्राम्य जिल्ला पोलीसे उकेली नाख्यो छे। इंचार्ज पोलीस महानिरीक्षक एम एस बराड़ा वडोदरा विभाग तथा अधीक्षक सुधीर देसाईनी मिलकत संबंधित गुनाओ अटकाववानी सूचनाओने अनुसार जिला एलसीबी तथा एसओजी अने पेरोल फ्लोर स्क्वॉड द्वारा वाहन चेकिंगनी कामगीरी हाथ धराई हती। તે દરમિયાન એલસીબી અને એસઓજીને મળેલ હકીકત બાતમીને આધારે શહેરના કપુરાઈ ગામના બસ સ્ટેન્ડ પર વડોદરા ડભોઈ રોડ ઉપર કપુરાઈ ચોકડી પાસે રોડ ઉપર પાર્ક કરેલી ફોર વ્હીલર ગાડી ચોરી કરવાના બહાને આંટા ફેર્યા કરતા ઈશમ લખનસિંહ સેરુસિંહ ભાટિયા સિકલીગરને ઝડપી પાડી તપાસ હાથ ધરતા ઈશમની પાસેથી કમરના ભાગે કપડામાં સંતાડેલી ડિસમિસ કાતર સોનાની વીટી સોનાની બુટ્ટી તથા રોકડ રકમ 10,400 મોબાઈલ ફોન મળી આવેલ હતો। તેની વધુ તપાસ હાથ ધરતા વડોદરા ઉપરાંત વિવિધ સ્થળોએથી વાહન ચોરી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો હોવાનું સાથે સાથે તાજેતરમાં દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના જનસંપર્ક કાર્યાલય સહિતના દર્ભાવતીમાં અન્ય સ્થળોએ પણ ચોરીમાં સંડોવડી હોવાની કબૂલાત કરી હતી। તેણે કેલનપુર શંકરપુરા મકરપુરા પોરટીંબી ભાગોડિયા સહિતના અનેક વિસ્તારોમાં જુદા જુદા વાહનોની ચોરી તથા ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો હોય તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ અંગે આજે નાયબ પોલીસ અધિક્ષક એસ કે વાળા દ્વારા પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન તેણે જે કબૂલાત આપી છે તેમાં દર્ભાવતી નગરી એટલે કે ડભોઈના ગુનાની પણ કબૂલાત આપી છે અને એ ઉપરાંત વડોદરા રૂરલમાં 3 દિવસ પહેલાં શંકરપુરા જે વરણામા પોલીસ સ્ટેશનની હદનું કામ છે એ ઉપરાંત વરણામા પોલીસ સ્ટેશનમાં કેલનપુર એ જ રીતે ડભોઈ પોલીસ સ્ટેશનમાં આપે કીધું એ રીતે સોસાયટીના તાળા તોડ્યા છે એટલે એ પણ ગુનો દાખલ થયો છે। વડોદરા શહેરમાં મકરપુરા વિસ્તારમાં પણ એણે ચોરી કરી છે। વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદમાં શ્રીપોર ટીંબી ગામની ચોરીની પણ કબૂલાત કરી છે તેમજ નિમેટા ગામ નજીક એક સોસાયટી આવી છે ત્યાં પણ વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદમાં છે ત્યાં પણ એણે ચોરી કરી છે। એ ઉપરાંત જરોદ ગામે વાઘોડિયા પોલીસ સ્ટેશનનું છે ત્યાં પણ એણે ચોરી કરી છે। દુમાડ ગામે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદ છે ત્યાં ચોરી કરી છે। શિનોરનું સાદલી ગામ છે આ સાદલી ગામમાં પણ એણે ઘરફોડ ચોરી કરી છે। એ ઉપરાંત LNT કંપની છે વડોદરા વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદમાં ત્યાં પણ એણે તાજેતરમાં ચોરીને અંજામ આપ્યો છે। આવી રીતે અલગ અલગ જિલ્લાના મતલબ વડોદરા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામોમાં એમણે ચોરી કરી છે અને કબૂલાત આપી છે। સર દર્ભાવતીના ધારાસભ્યની જનસંપર્ક કાર્યાલયમાં પણ કબૂલાત કરી છે કે દર્ભાવતીમાં જે ચોરી કરી છે અને એ જગ્યા એને બતાવી તો એ આ જે ધારાસભ્યશ્રીની દુકાનમાં ચોરી કરેલી પણ ત્યાં કોઈ મુદ્દામાલ મળી ન આવતા કોઈ વસ્તુ લઈ નથી ગયો એટલે કે ચોરીની કોશિશ આપણે એ ગુનો દાખલ કર્યો છે। સઘન પૂછપરછ રિમાન્ડ વગેરે કાર્યવાહી ચાલુ છે એટલે જેટલો જેટલો મુદ્દામાલ એ લોકો અત્યારે તો પ્રાઇમરી એની પૂછપરછમાં પોતાની કબૂલાત છે હવે બધા સ્થળો ઉપર લઈ જઈ અને ઊંડાણ પૂર્વક ની પૂછપરછ કરી અને આપે જેમ કીધું એમ કાર્યાલયના જે લેટર હેડ ને વગેરે છે એની પણ આપણે ઊંડાણ પૂર્વક ની તપાસ કરશું। તાજેતરમાં વડોદરા જિલ્લામાં ઘરફોડ ચોરી વાહન ચોરી વગેરે ગુનાઓ વધતા જતાનું જણાતા પોલીસ અધિક્ષકશ્રીએ એક એક્શન પ્લાન કરી અને આખા જિલ્લાની પોલીસને રાત્રિ દરમિયાન તેમજ દિવસ દરમિયાન વહેલી સવારે નાકાબંધી તેમજ અન્ય કાર્યવાહી કરી અને આવા તત્વોને પકડી પાડવા માટેનો એક એક્શન પ્લાન તૈયાર કરેલો અને એ એક્શન પ્લાનના આધારે સમગ્ર જિલ્લાની પોલીસ આ કાર્યવાહી કરી રહી હતી તેમાં ખાસ કરીને LCB SOG તેમજ પેરોફલ્લોની ટીમને પણ અલગ અલગ ટાસ્ક સોંપવામાં આવેલા તેના અનુસંધાને ગઈકાલે રાત્રિના 2:30 વાગ્યાથી વહેલી સવાર સુધીનું જે વાહન ચેકિંગ તેમજ નાકાબંધી પોઈન્ટ ઉપરની જે વાહન ચેકિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન LCBના ઇન્ચાર્જ PIMM રાઠોડ તથા તેમની ટીમ તથા SOG દ્વારા તેમને ખાનગી રીતે બાતમી મળેલી કે એક શખ્સ કપુરાઈ ચોકડીની આજુબાજુ વાહન ચોરી કરવાના ઈરાદે ફરી રહ્યો છે તો તે શંકાસ્પદ શખ્સને કોર્ડન કરી પકડી પાડતા તેના કબજામાંથી ડિસમિસ વગેરે તેમજ
બીજા અન્ય સોનાની વીંટી, સોનાની બૂટી, જુદા જુદા ચણી નોટો, મોબાઈલ ફોન તથા એક ડિસમિસ ગ્રીન કલરના હાથાવાળું તથા ગ્રીન કલરની પ્લાસ્ટિકના હાથાવાળી નાની કાતર વગેરે શંકાસ્પદ મુદ્દામાલ કુલ રૂપિયા 33,550 મળી આવ્યો હતો. અને તે બાબતે તેને પૂછપરછ કરતા તે વ્યવસ્થિત જવાબ ન આપી શકતા તેને તાત્કાલિક અટક કરવામાં આવ્યો હતો. અને એનું પૂરું નામ ધામ પૂછતા તેણે પોતાનું નામ જણાવેલ છે, લખનસિંહ શેરુસિંગ ભાટિયા સિકલીગર, અને જે રહેવાસી વડોદરાનો છે. તેની વધારે સઘન પૂછપરછ કરતા વડોદરા શહેર તથા વડોદરા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ઘણા ધરફોડ ચોરીના તેમજ વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ થવા પામેલ છે. તે ઉપરાંત તેની સઘન પૂછપરછમાં એવું પણ જણાવેલ છે કે તેની સાથે આ ચોરીમાં સંડોવાયેલા બીજા બે અન્ય આરોપીઓ પણ આ કામમાં હતા. અને તેમાં એકનું નામ છે ઈશ્વરસિંહ ઉર્ફે લાલસિંહ, બલવીરસિંહ ઉર્ફે બલ્લુ ભાટિયા સિકલીગર, અને જે વડોદરાનો રહેવાસી છે. તે ઉપરાંત સંતુસિંહ સિકનસિંહ તાંક, એ પણ સિકલીગર છે અને એ ભરૂચનો રહેવાસી છે. આ ત્રણેય શખ્સો મળી અને વડોદરા શહેર તથા જે હાઈવેના વિસ્તારો છે ન આવે, કારણ કે આ બહુ જૂના ગુનેગાર છે. એમાં જે આ પકડાયેલો આરોપી છે એ અગાઉ પણ વડોદરા શહેરના ગુનાઓમાં પકડાયો છે. અને આ આરોપી 2014 થી 2018 સુધીમાં કુલ 15 ગુનાઓમાં પકડાયેલો છે. તે ઉપરાંત બીજો જે ઈશ્વરસિંહ આરોપી છે એ પણ વડોદરા શહેરના 4 ગુનાઓમાં પકડાયેલો છે. એટલે બહુ જૂના શાતિર ગુનેગારો છે. અને તેમને ખબર છે કે કયા રસ્તા ઉપર સીસીટીવી કેમેરા નથી અથવા આજુબાજુના જે વાઘોડિયા, ડભોઈ અને વર્ણામા વિસ્તારના જે ગામો છે, સોસાયટીઓ છે હાઈવેને ટચ, એ તમામમાં કયા કાચા રસ્તાઓ છે, ક્યાંથી ક્યાં જવાય તેના સંપૂર્ણપણે જાણકાર છે. એટલે એ લોકો ને ખ્યાલ છે કે પોલીસ હંમેશા સીસીટીવી ફૂટેજ આધારે જ પકડતી હોય છે. તો એવા રસ્તાઓ પકડી અને એણે આ ચોરીને અંજામો આપ્યા છે. અને જેમાં જે ઇકો ગાડી, જે મોટા ભાગે તે ઇકો ગાડીની ચોરી ઉઠાંતરી કરતા, કારણ કે ઇકો ગાડીમાં સાયલેન્સર પેલું એલાર્મ સિસ્ટમ નથી હોતી, એટલે એના લોક ખોલી અને ઇકો ગાડી ચોરી કરી અને એ ગાડીઓનો ઉપયોગ કરી અને અલગ અલગ સોસાયટીમાં એ આ ચોરી કરવાનો અંજામ આપતા અને પછી આ ઇકો ગાડી અલગ અલગ જગ્યાએ એ લોકો છોડી દેતા. એટલે ખાલી ચોરી કરવા પૂરતો જ આ ઇકો ગાડીનો એ લોકો ઉપયોગ કરતા. આવી રીતે બીજી 3 ઇકો ગાડી પણ આપણે કબજે કરેલ છે. આવી રીતે ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી વડોદરા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. સર, વડોદરા ઉપરાંત એ લોકોએ જિલ્લા